છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,649 નવા કેસીસ નોંધાયા, 90ના મૃત્યુ થયા. સાથે દેશમાં કોવિડ 19 કેસીસની સંખ્યા 1.09 કરોડ ઉપર પહોંચી, જ્યારે કે 1,55,000થી વધુ લોકોના મૃત્યુ થયા. 1,06,00,000થી વધુ લોકો રિકવર થયા. દેશમાં હજુ પણ 1.36 લાખ એક્ટીવ કેસીસ. રિકવરી રેટ વધી 97.26% પહોંચ્યો. મૃત્યુદર ઘટી 1.43% પર પહોંચ્યો. દેશમાં અત્યાર સુધીમાં 82.85 લાખની આસપાસ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી ચૂકી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 5 રૂપિયામાં ભરપેટ ભોજન આપતી સ્કીમ લોન્ચ કરવા જઈ રહ્યા છે. મમતા સરકારે આ સ્કીમને માં નામ આપ્યું. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે મતદારોને રીઝવવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો. આ યોજનાનું નામ તૃણમૂલ કોંગ્રેસના નારે માં માટી ઓર માનુષ સૂત્રમાંથી લેવામાં આવ્યું છે. આ માટે કોલકાતામાં 16 કોમન કિચન તૈયાર કરવામાં આવ્યા. ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ દેવનું ચોંકાવનારું નિવેદન. કહ્યું ભાજપા માત્ર દેશમાં જ નહીં પરંતુ પાડોશી દેશમાં પણ સરકાર બનાવવાના આયોજનમાં. તેમણે દાવો કર્યો 2018માં અમિત શાહે કહ્યું હતું કે નેપાળ અને શ્રીલંકામાં પણ તેઓ સરકાર બનાવવાના આયોજનમાં છે. પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલો તણાવ હવે ઓછો થતો જોવા મળ્યો. પેંગોંગ લેક બાદ ચીને સિક્કિમના નાકુલામાં પેટ્રોલિંગ ઓછું કર્યું છે. જોકે સરકારે નાકુલાને લઈને અત્યારે કોઈપણ પ્રકારની વાત કરવાથી ઇન્કાર કર્યો. સૂત્રો મુજબ પેંગોંગ સોમાં બંને સેનાઓ વચ્ચે થયેલા કરાર બાદ બીજિંગ તરફથી નાકુલા પર તણાવ ઓછો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મે 2020 બાદથી બોર્ડર ઉપર બંને દેશોની વચ્ચે તણાવની સ્થિતિ બનેલી છે. વોટ્સએપની નવી પોલિસીને લઈને સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વોટ્સએપને નોટિસ મોકલી જવાબ માંગ્યો છે. કહ્યું પ્રિવસી એક મહત્વપૂર્ણ મુદ્દો. લોકોની આશંકા છે કે તેઓ પોતાની પ્રિવસી ગુમાવી દેશે અને તેમની રક્ષા કરવું અમારું કર્તવ્ય. તમે 2 કે 3 ટ્રિલિયનની કંપની હશો પરંતુ લોકો પોતાની પ્રિવસીની કિંમત તેનાથી વધારે માને છે. અરજદારે કહ્યું કે નવી પોલિસીથી પ્રિવસીનું હનન થઈ રહ્યું છે અને ડેટા લીક થઈ રહ્યો છે. ચમોલીમાં આવેલી કુદરતી હોનારત બાદ હાલ જળ વિદ્યુત પરિયોજનાની સુરંગમાં ખોદકામ ચાલુ છે. તપોવન ટનલમાંથી વધુ એક મૃતદેહ મળતા મૃતકોની સંખ્યા વધી 54 પર પહોંચી. જોશીમઠ પોલીસ સ્ટેશનમાં 179 ગુમ થયેલા લોકોના નામ રજીસ્ટર્ડ છે. એનડીઆરએફના કહેવા પ્રમાણે અત્યાર સુધી સુરંગમાંથી 8 બોડી કાઢવામાં આવી છે. તપોવન સુરંગ અને રેણી ક્ષેત્રમાં હજુ પણ સર્ચ અભિયાન ચાલુ. ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં એક સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે, જે પોતાની સાથે ભગવદ્ ગીતા અને વડાપ્રધાન મોદીનો ફોટો અને તેમનું નામ લઈને અંતરિક્ષમાં જશે. આ નેનો સેટેલાઇટનું નામ ભારતના અંતરિક્ષ કાર્યક્રમને આકાર આપનારા મહાન વ્યક્તિત્વ સતીશ ધવનના નામ પરથી છે. ખાનગી ક્ષેત્રનું આ પહેલું ઉપગ્રહ હશે, જે બીજા અંતરિક્ષ મિશનની માફક ભગવદ્ ગીતા, વડાપ્રધાન મોદીનો ફોટો અને અન્ય 25,000 લોકોના નામોને લઈને અંતરિક્ષમાં જશે. ઓઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ 26 પૈસા પ્રતિ લીટર વધાર્યા, જેના કારણે પ્રીમિયમ પેટ્રોલના ભાવ ઘણા શહેરોમાં 100 રૂપિયાને પાર પહોંચ્યા. દેશના શહેરોમાં સામાન્ય પેટ્રોલ 99 થી 100 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ પહોંચી ગયું. શ્રીગંગાનગરમાં એક્સ્ટ્રા પ્રીમિયમવાળું પેટ્રોલ 103.31 રૂપિયાને પાર. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી. દિવસના અંતે સેન્સેક્સ 610 અંક વધી 52,154 પર બંધ, જ્યારે કે નિફ્ટી 151 અંક વધી 15,314 પર બંધ રહ્યો. સેન્સેક્સે માર્કેટ શરૂ થયા બાદ થોડી જ વારમાં 52,000ની ઐતિહાસિક સપાટી વટાવી.